નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 10નું નવી પેપર સ્ટાઇલ પ્રમાણે જે ગણિતના બેઝિકનું પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે, એ પરિરૂપ અને નમૂના પ્રશ્નપત્ર છે એ બંને આપણે જોવાના છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને 3 કલાક અને કુલ ગુણ 80નું સંપૂર્ણ સોલ્યુશન પણ તમને આ વિડીયોમાં મળી રહેવાનું છે કે કેવી રીતે પ્રશ્ન પૂછાય છે અને પ્રશ્નના જવાબ પણ તમને મળશે. તો અમારી ચેનલ પર તમે નવા છો તો અમારી ચેનલને લાઈક કરી લેજો, શેર કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ચેનલનું નામ છે સ્ટડી ગોર લક્ષ એન્ડ લીવ ફોર એજ્યુકેશન. તો શરૂઆત કરીએ. કુલ ગુણ 80, તો 80 જે ગુણ છે અને સમય રહેશે કેટલા કલાકનો? 3 કલાકનો સમય રહેશે. તો વિભાગ એ છે જેમાં હેતુલક્ષી પ્રશ્ન આવવાના છે અને બધા જ પ્રશ્ન કેવા છે? ફરજિયાત છે. વિભાગ બીમાં ટૂંકા જવાબી પ્રશ્ન આવવાના છે. વિભાગ સીમાં ટૂંકા જવાબી પ્રશ્ન જે 3 માર્ક્સના રહેશે અને વિભાગ ડીમાં જેમાં લાંબા પ્રશ્ન રહેવાના છે અને જેમના એક પ્રશ્ન આંતરિક વિકલ્પ સાથે એટલે 4 ગુણનો પ્રશ્ન રહેવાના છે. તો શરૂઆત કરીએ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નો નમૂના પ્રશ્ન પત્ર અને જેમના કુલ ગુણ રહેશે 80 અને સમય રહેશે કેટલો? 3 કલાકનો. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 એટલે વિભાગ 1 થી. અને તેને સમજતા પહેલા આપણે ઓકે ચલો. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 2 છે. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે. તો 2 અને 4નો આપણે લસા લઈએ તો કેટલો આવશે? 2 1 2, અહીંયા 2, અહીંયા 2 1 2, તો 2 2 4. લસા કેટલો આવે? 4 આવે. તો આનો જવાબ આવશે ખરો. એન ઘાતવાળી બહુપદીની મહત્તમ એન વત્તા 1 શૂન્ય છે. તો આનો જવાબ આવશે ખોટો, ના આવી શકે. એન વત્તા 1 શૂન્ય ના હોઈ શકે. સમાંતર શ્રેણીની વાત કરીએ તો 5 7 9 11 13 ખાલી જગ્યામાં 6ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે? ના, નથી. કારણ કે કેવું છે, અવિભાજ્ય સંખ્યા તમે ગોતવા જશો તો કેટલી થશે? 5 7 9 11 13 15 અને પછી 17 આવશે. એટલે 17 હશે, 6ઠી અવિભાજ્ય સંખ્યા નથી. કેટલામી છે? 7મી છે. એટલે એ પણ વિધાન કેવું છે? ખોટું છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે, જ્યાં થીટા અને 90નું જે જવાબ છે એટલે થીટાનું મૂલ્ય વધતું જશે. તો હા, વધતું જશે. સાઈન તમે જુઓ તો એ વત્તા બી, સાઈન થીટામાં એ વત્તા બી બરાબર સાઈન એ વત્તા સાઈન બી, જ્યાં તમે આનું સોલ્યુશન કરશો તો જે થીટાનું મૂલ્ય હશે એ નહીં આવે. એટલા માટે આ પણ કેવું છે? ખોટું છે. કોઈ પણ માહિતી માટે બહુલક 35, મધ્યક 35, તો તેનો મધ્યસ્થ પણ 35 થાય. તો આ વિધાન કેવું છે? ખરું છે. આગળ વધીએ. જો એક્સ વાય ઝેડ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો લસા ખાલી જગ્યા થાય છે. તો તેનો લસા થશે એક્સ વાય ઝેડ. કેટલો લસા થશે? એક્સ વાય ઝેડ લસા થશે. કારણ કે બંને ભિન્ન અવિભાજ્ય સંખ્યા છે તો તમે લસાના સ્વરૂપમાં લખશો એટલે તમને ખબર પડી જશે એક્સ વાય અને ઝેડ, બરાબર ને? તો આરામથી તમે એનું લસા ગોતી શકો છો. એવી રીતે એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 3નો આલેખ તમે દોરવાની ટ્રાય કરશો તો ઉપર તરફ ખુલ્લો પર્વલકે આકાર તમને આલેખ મળી રહેશે. a1x વત્તા b1y વત્તા c1 = 0 અને a2x વત્તા b2y વત્તા c2 = 0. તો એમનું મૂલ્ય થશે a1/a2 b1/b2 c1/c2. એવી જ રીતે આપણે આગળ વધીએ અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારાની વાત કરીએ તો દ્વિઘાત સમીકરણમાં તમે જુઓ તો ax² + bx² + c આ બહુપદીનું છે તો વિવેચકનું મૂલ્ય શું થશે? b² - 4ac. એવી રીતે સમાંતર શ્રેણીમાં એનમું પદ શોધવાનું સૂત્ર તમારે લખવાનું છે. તો સમાંતર શ્રેણીમાં તમે એનનું પદ શોધવા માટેનું સૂત્ર શું છે જે તમે 5મા ચેપ્ટરમાં તમે જુઓ છો? તો a(n-1d) એટલે મીન્સ a એટલે પ્રથમ સંખ્યા છે, n એટલે નંબર
કેટલામું પદ છે અને ડી એટલે બંને પદ વચ્ચેનું જે ડિફરન્ટ હોય છે તે. એવી રીતે પી એક્સ વાયનું ઉદ્ગમ બિંદુ અંતરથી ખાલી જગ્યા અંતરે છે, તો પી એક્સ વાયનું ઉદ્ગમ બિંદુ તમે જુઓ તો એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ હશે. રાઈટ, તો આ થયું 12 પહેલા સવાલ. પછીનો સવાલ જોઈએ તો વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો. તો આવૃત્તિના વિતરણમાં ઉજાય એ ખાલી જગ્યાની આલેખનાત્મક રજૂઆત કહેવામાં આવે છે. તો સંચય આવૃત્તિ અથવા તો મધ્યસ્થ કયું કહેવામાં આવે? સંચય આવૃત્તિ અથવા તો શું કહેવામાં આવે? મધ્યસ્થ. ઓકે, ચલો. સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપર સપાટી પર 7 આવવાની સંભાવના કેટલી છે? 0 છે. એ તો ખબર પડે ને, કેટલી છે? 0 છે. શું કામ? કારણ કે સમતલ તમને બધાને ખબર છે પાછામાં કેટલા નંબર હોય? 1 2 3 4 5 6. તો 7 આવવાની કોઈ સંભાવના જ નથી. ઘટના ઈની સંભાવના, ઘટના ઈ નહીંની સંભાવનાનો બંનેનો પ્લસ કરીએ તો કેટલી સંભાવના થાય? 1 આવે એનો આન્સર. લીપ વર્ષમાં 53 સોમવાર આવે તેવી સંભાવના કેટલી? તો લીપ વર્ષમાં 53 સોમવાર આવે તો એની સંભાવના કેટલી થાય? 366 વડે તમારે ભાંગવાનું છે. ઓકે, 7 ને તો અહીંયા કેટલા આવશે? 52 આવશે. ઓકે, અને અહીંયા જે શેષ વધશે એ કેટલી વધશે? 2 વધશે. એટલે કેટલા આવવાની સંભાવના છે 53 સોમવારની? તો 2 ના છેદમાં 7. બરાબર, તો અહીંયા જવાબ લખી દઈએ એક વખત એટલે તમને ખબર પડે. અહીંયા આવશે 0, અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 2 ના છેદમાં 7. ઓકે, અને અહીંયા આવશે મધ્યસ્થ. ઓકે, ચલો. હવે છે બહુપદી એક્સનો વર્ગ માઇનસ 4x + 3 ના 0 આલ્ફા અને બીટા હોય તો આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ બરાબર ખાલી જગ્યા થાય. આલ્ફાનો વર્ગ અને બીટાનો વર્ગ તમારે જાણવો છે તો કેટલો થશે? 10 થશે. કેટલો થશે? 10. હવે એ તમારે કેવી રીતે કરવાનું? બહુ ઇઝી છે. આપણી જે મેથડ છે કઈ? આલ્ફા વત્તા બીટાનો વર્ગ. અને નિકેશમનો જો પહેલો નિયમ છે તો શું છે? આલ્ફાનો વર્ગ વત્તા 2α β / β² હવે તમે આમાં સરસ રીતે કિંમત મૂકી શકો છો અને આની આનું શું થશે? α β² આખાનો વર્ગ અને સાથે શું થશે? α×β. તો α×β ને એ કરીશું તો કેટલો આન્સર આવશે? 10 આન્સર આવશે. કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો n-2નું પદ કેટલામું થશે? તો ઇઝી છે ને, કારણ કે એ વત્તા શું થશે? એ વત્તા n-3 અને d. ઓકે, આ થશે સમાંતર શ્રેણીના પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો તેનું n-2ની પછીનું પદ તમે મેળવી શકો છો. રાઈટ, હવે છે વર્તુળના બહારના ભાગમાં આવેલા કોઈપણ બિંદુનો સ્પર્શક અને સ્પર્શકથી દોરેલી લંબાઈ કેટલી છે? 24 છે. અને કેન્દ્રથી અંતર કેટલું છે? 25 છે. તો જો આ બહુ સરસ રીતે તમે બતાવી શકો છો, આવી રીતે તમે બતાવી શકો છો. આ વર્તુળ છે અને આ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રથી દોરેલી જે લંબાઈ છે એ, એટલે કોઈ બિંદુએ, અને આ વર્તુળની ત્રિજ્યા તો નથી પણ વર્તુળ, અને આ વર્તુળનો સ્પર્શક. ઓકે, આ કેટલા છે? આ છે સ્પર્શ દોરેલી સ્પર્શક છે ને તો 24, અને આ કેટલા છે? 25. તો તમારે આ જો ફાઇન્ડ કરવું છે તો આરામથી થઈ જશે. શું થશે? a² + 24² = 25² 24² તો તમને ખબર જ છે. ઓકે, a² છે 24² છે એ આપણે હમણાં લખી દઈએ. 25² 625 થશે અને 500 બરાબર 576. હવે આને માઇનસ કરીશું 576 તો કેટલા થશે? 49 થશે. 49 a² હવે a² છે એ વર્ગ, આ વર્ગમૂળ થઈ જાય તો વર્ગમૂળમાં લઈ લે 49ને, તો એ બરાબર કેટલા મળશે? 7 મળશે. તો આનો જવાબ આવશે તમારો 7. 7 સેમી વર્તુળની ત્રિજ્યા છે. કેટલો જવાબ આવશે? 7 સેમી. ચલો હવે બીજો જોઈએ. બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 છે અને ગુણોત્તર 5/3 હોય તો ઘનફળ શોધો. તો ઊંચાઈનો ગુણોત્તરને ત્રિજ્યાનો આપેલો છે તો આનો જવાબ આવશે 20/27. 20 ના છેદમાં કેટલો આવશે? 27. કેવી રીતે તમને કહું છું?
કારણ કે આ આપણે બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર છે એ બે જેમ કેટલો છે, 3 છે. તો બંનેનું લખી શકીએ છીએ આપણે, અને ઊંચાઈ પણ આપણને આપેલી છે 5 જેમ કેટલી છે, 3 છે. તો ચલો જોઈએ, તો પાય 2r² ગુણ્યા 5h બરાબર, એવી રીતે પાય 3r² ગુણ્યા 3h. હવે આપણે આનું કરીએ તો 5 × 2 = 10 અને 3 × 3 = 9. હવે આનો આર અને એચ છે તો એની માટેનું આપણે જો કમ્પ્લેટલી લઈએ તો કેટલો થશે, આરનો વર્ગ એટલે 2નો વર્ગ છે, 2નો વર્ગ કેટલો થશે, 2નો વર્ગ થશે 4, 4 × 5 એટલે કેટલો થયો, 20 થયો. ઓકે, 3નો વર્ગ કેટલો છે, 9, 9 × 3 એટલે 9 × 3 = 27 એટલે આનો જવાબ આવશે 20/27. ઓકે ચલો, વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવા કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે, વધારો થશે તો લખી શકો છો તમે આને આરામથી, અને વધારો થશે 21%. કેટલો થશે, 21%નો વધારો થશે. અને કેવી રીતે થશે એ તમારે લખવું હોય તો 11r/10 અને બરાબર 121r² અને / 100, તો તમને મળી જશે કમ્પ્લીટલી આનો આન્સર, રાઈટ. ચલો હવે બે ઘન પૈકી પ્રત્યયનું ઘનફળ 64 સેમીનો છે તો બે ઘનને જોડતા બનતા લંબઘનની લંબાઈ કેટલી હશે, તો આરામથી તમે લખી શકો છો કારણ કે તમારે ઘન છે તો આનો 64 છે, 64 એ કોનું ઘનમૂળ છે, એ છે 4 સેમીનું છે, કોનું છે, 4 નું બરાબર ને, 4નું ઘનફળ છે 4 સેમી, રાઈટ. હવે બેને જોડવાના છે એટલે 4 + 4 એટલે કેટલા થશે, 8 સેમી થશે, એટલે આનો આન્સર આવશે 8 સેમી. કેટલો આવશે, 8 સેમી. ચલો પીએક્સના શૂન્યની સંખ્યા કેટલી હશે તે જણાવો, તો પીએક્સના શૂન્યની સંખ્યા હશે 2. કેટલી હશે, 2, રાઈટ. ચલો 23 નંબરનો થઈ ગયો. હવે 24 નંબરનો છેલ્લો આન્સર એક જોઈએ કે ભાઈ 20 સેમી વ્યાસવાળા અર્ધવર્તુળના અંતર્ગત ત્રિકોણનું મહત્વનું ક્ષેત્રફળ કેટલું હશે, તો હવે ક્ષેત્રફળ તમારે ગોતવું છે તો, અને ત્રિકોણનું ગોતવું છે તો ત્રિકોણ માટેના ક્ષેત્રફળ ગોતવાનો ફોર્મ્યુલા 1/2 પાયો અને વેદ. તો 1/2 પાયો અને વેદની આપણે વાત કરીએ તો 1/2 પાયો છે તમારી પાસે 20નો, વ્યાસ છે એ, અને તમારો વેદ છે 10. આને આપણે કટ કર્યું એટલે 10 થઈ ગયું, 10 × 10 એટલે કેટલા થઈ ગયા, 100 સેમીનો વર્ગ. કેટલો થઈ ગયો, 100 સેમીનો વર્ગ. તો આવી રીતે આપણે ટોટલ 1 થી 24 જે પ્રશ્ન છે ગણિતના બેઝિક નંબરના પ્રશ્નપત્ર, તો એમનું સંપૂર્ણ આપણને સોલ્યુશન જોવા મળ્યું. આવી રીતે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી આ ત્રણેયના પણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકાશે એટલે જોવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલને લાઇક કરી રાખજો, શેર કરી રાખજો અને સબસ્ક્રાઇબ કરજો. જો કોઈ ભૂલ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં.